છેલ્લા એક સપ્તાહથી દેશના પાટનગર દિલ્હીની હવા વધુ પ્રદૂષિત થઈ રહી છે, જેનું મુખ્ય કારણ છે કે પાડોશી રાજ્યોમાં ખેડૂતો દ્વારા પરાળી સળગાવવામાં આવતા દિલ્હીના હવા પણ પ્રદૂષિત થઈ રહી છે. પરંતુ ગુજરાતમાં ખેડૂતો પરાળી સળગાવવા નથી પરંતુ પશુદાણ માટે વાપરે છે, તેથી પ્રદૂષણ સહેજ પણ થતું નથી. ગુજરાતમાં ડાંગરના માં અને ઘઉંના કે બાજરીની ખેતી મોખરે થાય છે, તેમાં ગુજરાતમાં ચોમાસાના સમયે મુખ્યત્વે ખેડૂતો ડાંગરની ખેતી કરે છે, જ્યારે શિયાળામાં ઘઉંની ખેતી થાય છે. જોકે ચોમાસામાં કરેલો ડાંગરની ખેતીના આધુનિક સાધનો ઉપયોગ થતા સાથે પાકને વળણવામાં આવે છે. દિલ્હીમાં જે ઘાસચારો બારીને જે પ્રદૂષણ વધી રહ્યું છે એવું કહેવામાં આવે છે, હકીકતમાં તમે ગુજરાતની પરિસ્થિતિ જુઓ તો ગુજરાતમાં એ જ ઘાસચારો, સૂકો ઘાસચારો કે જે શિયાળુ પાક છે ડાંગર અને ચોમાસું પાક જે ઘઉં છે, અમે એ જ સૂકા ઘાસચારાને પશુઓને ખોરાક તરીકે આપીને એમાંથી દૂધની આવક, ધારો કે પશુપાલક છે તો એને એમાંથી આવક મળી રહી છે, અને આ જ ઘાસચારો આખા ગુજરાતમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અહીંયાથી સપ્લાય પણ થાય છે. મતલબ કે તો અમારે કોઈ ગામની અંદર બારી શકતું નથી, ગુજરાતની અંદર અમે ઢોરા માટે ખવડાવવા માટે લઈ જઈએ છીએ, એનું અમારું જીવન છે. અહીંયા લગભગ ગુજરાતના મોટા ગામડામાં બધે આપવાનું વિતરણ થાય છે અને 50 રૂપિયા નંગ આપે છે, અને આનો કોઈ અમે દુરુપયોગ નહીં કરતા, બધા ઉપયોગમાં લઈ લઈએ છીએ. કેટલા મહિના સુધી આ ટકી રહે છે? કેટલા તો 8 મહિના ટકી રહે, વરસાદ આવે ત્યાં સુધી ચાલે. ફરતા ગામમાં અમે બધું મોકલાઈએ છીએ, અહીંથી એ 50 રૂપિયાના ભાવે અમે ફરતા ગામડામાં બધે મોકલાઈએ છીએ. કયા કયા ગામોમાં જાય છે? ગુજરાતના બધા ગામડામાં જાય છે. દિલ્હીમાં પ્રદૂષણે માજા મૂકી છે, જે પરાલી બાળવામાં આવે છે અને તેના કારણે દિલ્હીનું જે પ્રદૂષણ છે તે વધ્યું છે અને દેશમાં નંબર વન શહેર છે તે દિલ્હી બની ચૂક્યું છે. પરંતુ ગુજરાતના જે ખેડૂતો છે તે અનેખું ઉદાહરણ છે તે પાડી રહ્યા છે. એટલે કે ગુજરાતના જે ખેડૂતો છે તે પરાળી બાળતા નથી પરંતુ પશુઓના ખાદ્ય માટે વાપરે છે. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે ડાંગરનો પાક હમણાં જ લેવાયો છે. ડાંગર અને દેશી પદ્ધતિથી જોડવામાં આવે છે અને તેના આધારે જે ડાંગર નીકળી જાય ત્યારબાદ જે પરાલી હોય છે તેને આ રીતે ગઠ્ઠા બાંધવામાં આવે છે અને ગઠ્ઠા બાંધી અને તેનો સંગ્રહ છે તે કરવામાં આવે છે. અને આ જે ગઠ્ઠા છે, જે પરાલી છે, તેને જે ખેડૂતો છે તે પોતે પોતાના જે પશુઓ માટે ખાદ્ય સામગ્રી માટે વાપરે છે, જે એ જ દર્શાવે છે કે અનેખું ઉદાહરણ છે તે પૂરું પાડે છે. જેના કારણે જે ગુજરાતના જે કહી શકાય કે બાળવાની જે પદ્ધતિ છે તે નથી અને તેના કારણે જે પ્રદૂષણની માત્રા છે તે નહિવત જોવા મળે છે. જો દિલ્હીમાં પણ આ જ રીતે કરવામાં આવે તો દિલ્હીનું પણ પ્રદૂષણ ઘટી શકે છે. પરંતુ ખેર ગુજરાતના જે ખેડૂતો છે તે અનેખું ઉદાહરણ છે તે દેશમાં પૂરું પાડી રહ્યા છે અને જે પરાળી છે તે પશુઓને ખાદ્ય સામગ્રી માટે વાપરી અને એક અનોખું ઉદાહરણ છે તે પૂરું પાડી રહ્યા છે. કેમેરા પર્સન રાજુ ગઢવી સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી ધોળકા. તો સમાચારમાં રોકાઈ એક